ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પરાશર ગ્રુપ ઓફ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય પર્યાવરણ, આપણે પાઠ 16નું આજે રિવિઝન જોવાના છીએ. તો ચાલો આપણે જોઈએ સફાઈ કામદાર અને તેમનું કામ. પહેલું છે સફાઈ કામદાર શું શું કામ કરે છે. તો કે સફાઈ કામદાર છે એ કયા કયા કામો કરે છે. તો કે જાહેર સ્થળો, રસ્તા, શેરી, શાળા, ઓફિસો, ગટર, શૌચાલય વગેરે સાફ કરવાનું કાર્ય કરે છે. બીજું, જાહેર સ્થળોની સફાઈ કરવા માટે સફાઈ કામદારોની નિમણૂક કોણ કરે છે. જાહેર સ્થળો છે એની સફાઈ કરવા માટે સફાઈ કામદારોની નિમણૂક કોણ કરે છે. તો જવાબ આવશે, જાહેર સ્થળોની સફાઈ કરવા માટે સફાઈ કામદારોની નિમણૂક જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. ત્રીજું, સ્વચ્છતા જાળવવાની એ કોની ફરજ છે. સ્વચ્છતા જાળવવી એ કોની કોની ફરજ છે, કે માત્ર સરકારની, માત્ર સફાઈ કામદારની, માત્ર વડીલોની કે આપણા સૌની. તો કોની છે, સ્વચ્છતા જાળવવી એ આપણા બધાની ફરજ છે, એટલે કે આપણા સૌની. ચોથું, દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે. બધી જગ્યાએ સ્વચ્છતા રાખવી એમાં આપણી કઈ જવાબદારી છે. તો જવાબ આવશે, દરેક જગ્યાની સ્વચ્છતા રાખવી એ માત્ર સફાઈ કર્મીઓની જવાબદારી નથી, તે આપણા બધાની જવાબદારી છે. એટલે કે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખવી એ આપણા એકની માત્ર સફાઈ કામદારોની જવાબદારી નથી, એ આપણા બધાની જવાબદારી છે. આ માટે આપણે આપણી જગ્યા અને તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. એ માટે આપણે શું કરવું જોઈએ, આપણી જગ્યા અને તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ, ગમે ત્યાં કચરો ફેંકવો ન જોઈએ. શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ અને ઉપયોગ કર્યા પછી પાણીથી તેને સ્વચ્છ કરવું જોઈએ. ઘરનો કચરો કે એઠવાડને ગમે ત્યાં નિકાલ ન કરવો જોઈએ. ઘરમાંથી જે કચરો નીકળ્યો હોય અને એઠવાડ હોય એનો ગમે ત્યાં નિકાલ કરવો જોઈએ નહીં. પાંચમું, જો સફાઈ કામદારો સફાઈનું કામ ન કરે તો શું થાય. સફાઈ કામદારો છે જે સફાઈનું કામ ન કરે તો શું થાય. જો સફાઈ કામદારો સફાઈનું કામ ન કરે તો ઠેર ઠેર કચરાનો ઢગલો જોવા મળે, આસપાસ બધે ગંદકી દેખાય, રોગચાળો ફેલાવાનો અને બીમાર થવાની સંભાવના વધી જાય. રસ્તા, શેરીઓ વગેરેની સફાઈ ન થવાથી બધે જ ગંદકી જોવા મળે છે. લોકો ઘરનો કચરો શેરી કે મહોલ્લા કે ખુલ્લી જગ્યામાં નાખે તો બધે કચરાના ઢગલા જોવા મળે. બધા જ બહાર ખુલ્લી જગ્યામાં કચરો નાખે તો બધે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે. કોઈ કચરો ઉપાડે નહીં તો કચરાના ડુંગર બની જાય, જેનાથી આસપાસના લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાય. ગટર લાઈન સાફ ન થતાં બધી ગટરો ઉભરાય અને ગંદકી ફેલાય. જો બધા જ સફાઈ કામદારો કામ કરવાનું ન કરે તો શું થાય. તો કે સફાઈ કામદારો છે કામ કરવાનું બંધ કરી દે તો ઠેર ઠેર કચરાના આપણને ઢગલા જોવા મળે, આસપાસ બધે ગંદકી દેખાય, રોગચાળો ફેલાવાનો અને બીમાર થવાની સંભાવના પણ વધી જાય. રસ્તા, શેરીઓ વગેરેની સફાઈ ન થવાથી બધે જ આપણને ગંદકી જોવા મળે. લોકો ઘરનો કચરો કે શેરી કે મહોલ્લા કે ખુલ્લી જગ્યામાં નાખે તો બધે કચરાના ઢગલા જોવા મળે. કોઈ કચરો ઉપાડે નહીં તો કચરાના ડુંગર બની જાય, જેનાથી આસપાસના લોકોનું શું થાય છે, સ્વાસ્થ્ય પણ જોખમાય. અને ગટર લાઈન સાફ ન થવાથી બધી ગટરો ઉભરાય અને ગંદકી ફેલાય. છઠ્ઠું, શંકરભાઈ છે શું કામ કરે છે. શંકરભાઈ છે એ ગામની સફાઈની કામગીરી કરે છે. આઠમું, શંકરભાઈ સફાઈનું કામ શા માટે કરે છે. તો કે શંકરભાઈ છે એના પિતા સફાઈનું કામ કરતા હતા. તેમના મૃત્યુ બાદ શંકરભાઈ આ કામ કરી તેમાંથી રોજગારી મેળવે છે. પછી એમના પિતા છે એના મૃત્યુ બાદ શંકરભાઈ જ આ કામ કરી એમાં રોજગારી મેળવે છે. માટે શંકરભાઈ પોતાનું ગુજરાન ચલાવવા સફાઈનું કામ કરે છે. એટલા માટે જ શંકરભાઈ છે પોતાનું ગુજરાન ચલાવવા માટે સફાઈનું કામ કરે છે. નવમું, શંકરભાઈના બાળકો સફાઈનું કામ કરવા રાજી જ છે. સાચું કે ખોટું, હવે શંકરભાઈના બાળકો છે એને સાફ સફાઈનું કાર્ય કરવું ગમે છે. સાચું કે ખોટું, તો કે ખોટું. દસમું, શંકરભાઈને ગામ લોકો સામે શું આક્રોશ છે. શંકરભાઈ છે એને ગામ લોકો સાથે શું કામ આક્રોશ છે, એટલે કે ગુસ્સો છે. તો જવાબ આવશે, શંકરભાઈને આ કામ કરવાનું ગમતું નથી પણ રોજગારી મેળવવા તે આ કામ કરે છે. શંકરભાઈ છે એને આ કામ કરવું ગમતું તો છે નહીં પરંતુ રોજગારી મેળવવા માટે આ કામ કરે છે. તે ગામ લોકો સામે આક્રોશ વ્યક્ત કરે છે કે ભણેલા ગણેલા લોકોને જ્યારે ગંદકી કરતા જુએ છે ત્યારે વધારે ગંદુ લાગે છે.
એટલે કે ભણેલા ગણેલા લોકો છે એ જ્યાં ગમે ત્યાં કચરો ફેંકી દે ત્યારે એને ખરાબ લાગે છે, તો ગંદકી કરે એને ભણેલા કહેવાય, એટલા માટે એને ગામના લોકો સામે આક્રોશ છે, એટલે કે ગુસ્સો છે. 11. જો શંકરભાઈ જેવા લોકો સફાઈનું કામ નહીં કરે તો હવે આ કામ કોણ કરશે? શંકરભાઈ જેવા લોકો છે એ સાફ સફાઈનું કામ નહીં કરે તો હવે આ કામ કોણ કરશે? તો જવાબ આવશે, જો શંકરભાઈ જેવા લોકો ગામનું સાફ સફાઈનું કામ નહીં કરે તો હવે આ કામ આપણે જાતે જ કરવું પડશે. અને બધે ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે અને દરેક વ્યક્તિ સ્વચ્છતાનું ધ્યાન રાખે તે જરૂરી છે. જો શંકરભાઈ જેવા લોકો છે સાફ સફાઈનું કામ નહીં કરે તો આપણે આ કામ જાતે કરવું પડશે. અને બધા ગંદકી કરવાનું બંધ કરે કેમકે ઓછો કચરો ફેલાવે અને દરેક વ્યક્તિ સ્વચ્છતાનું ધ્યાન રાખે તે જરૂરી છે. 12. શંકરભાઈ જેવા લોકો શા માટે સફાઈ કરવાનું કામ કરે છે? શંકરભાઈ જેવા લોકો છે એ શું કામમાં સફાઈ કરવાનું કામ કરે છે? તો જવાબ આપશે, શંકરભાઈ જેવા લોકો ગરીબીને કારણે તથા ઓછા ભણતરને લીધે બીજું કોઈ કામ ન મળવાને લીધે સફાઈ કરવાનું કામ કરે છે. શું કામ કરે છે? તો કે ઓછું ભણતર છે એટલા માટે. 13. શંકરભાઈ જેવા લોકોને સફાઈ કામ કરવામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો શંકરભાઈ જેવા લોકો છે એને સાફ સફાઈ કરવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે છે? તો જવાબ આવશે, શંકરભાઈ જેવા લોકોને સફાઈ કામ કરવામાં જુદી જુદી મુશ્કેલીઓ પડે છે. જેમ કે કચરો વાળતી વખતે ધૂળ શ્વાસમાં જવાથી શ્વાસની બીમારી થાય છે, ક્યારેક હાથ પગમાં ઈજા થાય છે, તો ગટરની સફાઈ કરતી વખતે ક્યારેક બેભાન પણ થઈ જવાય છે. પરંતુ સમાજના લોકો પ્રત્યે તેમ ખરાબ વર્તન કરે, એટલે કે સમાજના લોકો છે જ્યારે એમની પ્રત્યે ખરાબ વર્તન કરે છે ત્યારે તેને વધારે દુઃખ લાગે છે, એટલે કે વધારે દુઃખ થાય છે. 14. મોટાભાગના સફાઈ કામદારના બાળકો કયા કામ તરફ વળ્યા છે? એટલે કે મોટાભાગના સફાઈ કામદારો છે એ કયા કયા કામ તરફ વળી ગયા છે? તો કે મોટાભાગના સફાઈ કામદારના બાળકો ભણ્યા છે અને તેમને આ કામ કરવું ગમતું નથી. તેઓ શિક્ષક, ડોક્ટર, ક્લાર્ક, ઇજનેર વગેરે વ્યવસાય તરફ વળ્યા છે. એટલે કે મોટાભાગના સફાઈ કામદારો છે એના બાળકો ભણેલા છે અને એ લોકોને આ કામ કરવું ગમતું નથી. તેઓ શિક્ષક, ડોક્ટર, ક્લાર્ક, ઇજનેર જેવા વ્યવસાય તરફ વળ્યા છે. 15. સફાઈ કામદારની મદદ કરવા આપણે શું કરવું જોઈએ? સફાઈ કામદારની મદદ કરવી હોય તો આપણે શું કરવું જોઈએ? તો કે સફાઈ કામદારની મદદ કરવા આપણે આપણા ઘરનો કચરો રસ્તા પર ગમે ત્યાં ફેંકવાની જગ્યાએ એક કચરા પેટીમાં એકઠો કરવો જોઈએ. જ્યારે તેઓ સફાઈ કરવામાં આવે ત્યારે અથવા તો કચરો લેવાની ગાડી આવે ત્યારે તેમને તે કચરો આપી દેવો જોઈએ, જેથી આપણી આસપાસનું આંગણું પણ ચોખ્ખું રહે તથા તેમના કામમાં મદદ પણ થાય. વિવિધ કાર્યો અને તે કરનાર લોકો, એટલે કે વિવિધ કાર્યો કરનાર અને એ લોકો છે. 16. છે, તમારી આસપાસ જોવા મળતા વિવિધ કામ કરનારા કારીગરોના નામ જણાવો. તમારી આજુબાજુમાં જે કોઈ લોકો કામ કરે છે એના નામ તમે જણાવો. તો જવાબ આવશે, અમારી આસપાસ કરિયાણાવાળા, શાકભાજીવાળા, કંદોઈ, દૂધવાળા, પસ્તીવાળા, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, ધોબી, મિકેનિક, ડૉક્ટર, નર્સ, કેમિસ્ટ વગેરે જેવા લોકો જોવા મળે છે. 17. તમને જોવા મળતા લોકોમાંથી તમને કેવા પ્રકારના કામ કરવા ગમશે? શા માટે? તો જવાબ આવશે, અમારી આસપાસ જોવા મળતા લોકોમાંથી મને નીચે જેવા કામ કરવા ગમશે. પહેલું છે શિક્ષક. તો શિક્ષક છે જે બાળકોને ભણાવે છે જેથી બાળકોનું જીવન ઘડતર થાય છે. બીજું છે ડૉક્ટર, નર્સ, કે જે બીમાર વ્યક્તિની સારવાર અને સેવા કરી તેમને મદદ કરે છે. 3. ચિત્રકાર કે સંગીતકાર બનવાનું, કેમ કે ચિત્ર સંગીત એક કલા છે જે બધા લોકોને નથી આવડતું. 4. સફાઈ કામ, આ કામ બધાને કરવું ગમતું નથી પણ તે કરવાથી સ્વચ્છતા રહેશે અને રોગચાળો નહીં ફેલાય. 5. માળી, માળી શું કામ કરે છે? તો કે ફૂલો અને વનસ્પતિ સાથે કામ કરવા મળે છે. 19. યોગ્ય જોડકા જોડો, કાચિયો, તો કાચિયો શું કરે છે? તો કે શાકભાજી વેચે છે. 5. તો પેથોલોજીસ્ટનું કામ શું છે? લેબોરેટરીમાં વિવિધ રિપોર્ટ બનાવનાર. કેમિસ્ટ કોને કહેવાય છે? તો કે દવા વેચનાર. આયા, તો આયા કોને કહેવાય? બાળકની સંભાળ રાખનાર. પરિચારિકા કોને કહેવાય? એટલે કે નર્સ, તો કે બીમારની સાર સંભાળ કરનાર. 20. નીચે આપેલ વ્યવસાયિક કે કારીગર શું કામ કરે છે અને તે કેવી રીતે ઉપયોગી છે તે કહો. પહેલું આપેલું છે પશુપાલક. તો પશુપાલક શું કાર્ય કરે છે? તો કે ગાય ભેંસ જેવા દૂધાળા પ્રાણીઓને ઉછેરે, ગાય ભેંસનું દૂધ વેચે છે અને આ કામથી લોકોને દૂધ મળે છે જે તંદુરસ્તી માટે જરૂરી છે. 2. કરિયાણાવાળો. કરિયાણાવાળો તો કે અનાજ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ વેચે છે. લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી ખરીદી શકે છે.
ત્રીજું સફાઈ કામદાર. સફાઈ કામદાર શું કામ કરે છે? તો કે શેરી રસ્તા ગટર ચોખ્ખા રાખે છે, ગંદકી દૂર હટાવી સ્વચ્છતા ફેલાવે છે, જેથી બીમારી ફેલાતી અટકે છે. ચોથું શિક્ષક. શિક્ષક શું કામ કરે છે? તો કે બાળકોને ભણાવે છે. ભણતર જીવન ઘડતર માટે ખૂબ જ જરૂરી છે, આમ શિક્ષક ભાવિ નાગરિકોને ઘડે છે. પાંચમું સિક્યોરિટી ગાર્ડ. તો કે બધાની સલામતીનું ધ્યાન રાખે છે, આમ કરવાથી લોકો ભયમુક્ત જીવન જીવી શકે છે. છઠ્ઠું ટ્રાફિક પોલીસ. ટ્રાફિક પોલીસનું કાર્ય શું છે? તો કે ટ્રાફિકનું નિયમન કરે છે અને આ કામથી રસ્તા પર વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહે છે. સાતમું બસ ડ્રાઈવર. તો બસ ડ્રાઈવર શું કરે છે? બસ ચલાવે છે અને આ કામથી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. આઠમું શાકભાજીવાળો. શાકભાજીવાળો શું કરે છે? તો કે શાકભાજી અને ફળ વેચે છે અને લોકો સરળતાથી શાકભાજી અને ફળ ખરીદી શકે છે. નવમું ફેરીઓ. તો કે જુદી જુદી ચીજવસ્તુઓ વેચે છે અને આ કામથી લોકોને જોઈતી ચીજવસ્તુઓ મળી રહે છે. દસમું ચુનારો. ચુનારો શું કામ કરે છે? તો કે મકાનને રંગકામ કરે છે અને આ કામથી ઇમારતો વધુ સારી દેખાય છે. તેરમું કંદોઈ. તો કંદોઈ શું કામ કરે છે? તો કે મીઠાઈ અને ફળ બનાવી વેચે છે, ફરસાણ બનાવીને વેચે છે અને આ કામથી લોકો સરળતાથી મીઠાઈ અને ફરસાણ ખરીદી શકે છે. બારમું ધોબી. ધોબી શું કામ કરે છે? તો કે કપડાં ધોવે છે અને ઇસ્ત્રી કરે છે અને આ કામથી લોકોના કપડાં સ્વચ્છ અને સુઘડ બને છે. તેરમું કચરો વીણનાર. કચરો વીણનાર શું કાર્ય કરે છે? તો કે કચરામાંથી કાગળ, ધાતુ, પ્લાસ્ટિક અલગ કરે છે અને તેમના આ કામથી કચરાનું રિસાયકલિંગ થાય છે. ચૌદમું હમાલ. તો હમાલ શું કામ કરે છે? માલ સામાન ખસેડવાનું કામ કરે છે. લોકો પોતાનો ભારે સામાન પણ અન્ય જગ્યાએ મોકલી શકે છે. પંદરમું કમ્પ્યુટર ઓપરેટર. તો કે કમ્પ્યુટર ઓપરેટર શું કામ કરે છે? કમ્પ્યુટરમાં જુદી જુદી માહિતી નાખે છે અને માહિતી મેળવે છે અને આપણા જીવનમાં ઘણા કામ સરળ બને છે. એકવીસમું આપણી આસપાસમાં વિવિધ કારીગરો અને કામ કરનાર આપણને કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ આવશે આપણી આસપાસના વિવિધ કારીગરો અને કામ કરનાર લોકોને લીધે આપણા રોજબરોજના ઘણા બધા કાર્યો સરળ બની જાય, એટલે કે આપણે રોજ કરવા પડતા કાર્યો આપણને સરળ બને છે. આપણે સારી રીતે જીવવા માટે અનેક વસ્તુઓની જરૂર પડે છે કે જે બધું એક જગ્યાએથી કે એક વ્યક્તિ પાસેથી મળતું નથી. આ બધા માટે લોકો આપણને કોઈ ને કોઈ રીતે મદદરૂપ થાય છે, જેમ કે અનાજ, કરિયાણું વગેરે લેવા માટે કરિયાણાવાળો, દવા માટે કેમિસ્ટ, રંગ કરવા માટે ચુનારો, ઘર બાંધવા માટે કડીઓ, મજૂર વગેરે ઉપયોગી છે. ત્રેવીસમું તમારા મતે કેવા કામ કરવાનું લોકો પસંદ નથી કરતા, કેમ? તો કે મારા મત મુજબ સફાઈ કરવાનું, કચરો વીણવાનું, લારી ખેંચવાનું વગેરે જેવા કામ કરવાનું લોકો પસંદ કરતા નથી, કારણ કે આ કામને તેઓ નીચું અને ગંદુ માને છે. રાષ્ટ્રપિતા ગાંધીજી અને સ્વચ્છતા. તો પચીસમું છે ગાંધીજી ખાલી જગ્યાના આગ્રહી હતા. ગાંધીજી છે શેના આગ્રહી હતા? તો કે સ્વચ્છતાના. છવ્વીસમું ખાલી જગ્યા ગાંધીજીના મિત્ર હતા. ગાંધીજીના મિત્ર કોણ હતા? તો કે મહાદેવ ભાઈ. સત્યાવીસમું નારાયણભાઈ ગાંધીજીના પુત્ર હતા. તો કે ખોટું. અઠ્યાવીસમું કોણ નાનપણથી જ ગાંધીજી સાથે રહેતા હતા? મહાદેવભાઈ, નાનુભાઈ, નારાયણભાઈ કે કસ્તુરબા. તો કોણ છે જે નાનપણથી જ ગાંધીજી સાથે રહેતું હતું? તો કે નારાયણભાઈ. ઓગણત્રીસ ગાંધીજીના આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિએ જુદા જુદા કામ કરવા પડતા હતા, સાચું કે ખોટું? તો કે સાચું. ત્રીસમું 11 વર્ષની ઉંમરે નારાયણભાઈ કયા આશ્રમમાં રહેતા હતા? તો કે કયા આશ્રમમાં રહેતા હતા? સાબરમતી આશ્રમમાં. 31મું પહેલાના શૌચાલય કેવા હતા? તો કે પહેલાના શૌચાલયમાં બેઠક નીચે બાસ્કેટ મૂકવામાં આવતું હતું અને સંડાસ થયા પછી બાસ્કેટ જાતે ઉપાડીને ખાળ કૂવામાં ખાલી કરવામાં આવતું હતું. 32મું ગાંધીજીના આશ્રમમાં કયું કામ દરેક જણે જાતે કરવું પડતું હતું? તો કે ગાંધીજીના આશ્રમમાં સંડાસ સાફ કરવાનું કામ દરેક જણે જાતે કરવું પડતું હતું. 33મું ગાંધીજીના આશ્રમમાંથી ઘણા લોકો કેમ જતા રહેતા હતા? તો કે ગાંધીજીના આશ્રમનો નિયમ હતો કે દરેક વ્યક્તિએ શૌચાલયની બાસ્કેટ ઉંચકીને ખાળ કૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું હતું અને સામાન્ય રીતે આ કામ તે સમયે એક જ જાતિના લોકો કરતા હતા. વળી આ કામને ઘણા લોકો ગંદુ માનતા હોવાથી આશ્રમમાં રહેવા આવનાર ઘણા લોકોને આ કામ કરવું ગમતું ન હતું. આથી આ કામના ડરથી ઘણા લોકો ગાંધીજીનો આશ્રમ છોડીને જતા રહેતા હતા. 34મું વર્ધા શહેર કયા રાજ્યમાં આવેલું છે? તો કે વર્ધા શહેર છે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. 35મું ગાંધીજી અને તેમના સાથીઓ ગામમાં કયું કામ કરવા લાગ્યા? ગાંધીજી અને તેમના સાથીઓ છે ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. 36મું નારાયણભાઈ કઈ વાતનો ગુસ્સો આવ્યો હતો? નારાયણભાઈ છે એને કઈ વાતનો ગુસ્સો આવે છે? તો જવાબ આવશે વર્ધા પાસે ગામમાં
ગાંધીજી અને તેમના સાથીઓ સફાઈ અભિયાન ચલાવતા હતા ત્યારે એક દિવસ ગામનો એક માણસ શૌચક્રિયા પતાવી શૌચાલયની બહાર નીકળીને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો કે આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો. આ જોઈને નારાયણભાઈને ગુસ્સો આવ્યો હતો. 37. ગાંધીજીના મતે ખાલી જગ્યા એક ખૂબ ગંભીર બાબત છે. તો કે કઈ બાબત છે? કે અસ્પૃશ્યતા, એટલે કે નીચી જાતના લોકોને અડવું નહીં, બોલાવા નહીં, એવા કામ કરવા નહીં. એ 38. ગામ લોકો સ્વચ્છતા વિશે શું માનતા હતા? તો કે સ્વચ્છતા રાખવાનું કામ તથા શૌચાલય સાફ કરવાનું કામ ગાંધીજી અને તેમના સાથીઓનું છે એવું ગામ લોકો માનતા હતા. 39. ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈને આવતા મહાદેવભાઈ સાથે માણસ કેવો વર્તાવ કરે છે? કેમ? તો કે ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈને આવતા માણસે મહાદેવભાઈ સાથે ખરાબ વ્યવહાર કર્યો, કારણ કે સફાઈના કામમાં તે સમયમાં સફાઈ કામ કરવાવાળા લોકોને અસ્પૃશ્ય માનવામાં આવતા હતા. 40. ગાંધીજીના મતે કોઈ કામ શીખવું તે ખાલી જગ્યા છે. ગાંધીજીના મતે છે કોઈ કામ શીખવું એ શું છે? એક કલા છે. 44. ગાંધીજી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ, તમે શું માનો છો? તો કે ગાંધીજીના મતે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ. જો આમ થાય તો આખો સમાજ બદલાઈ જાય અને અમીર ગરીબનો ભેદ જતો રહે અને આપણો દેશ કેવો બને? સ્વાવલંબી, એટલે કે પોતાના પર આધાર રાખે તેવો બને. 45. શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? તો કે જવાબ આવશે, શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે સારી રીતે વર્તીશું, તેમને માન આપીશું, કારણ કે કોઈ કામ ખરાબ નથી. 46. જગુભાઈ શું કામ કરતા હતા? જગુભાઈ છે શું કામ કરતા હતા? તો કે ખેતીનું કામ કરતા હતા. 47. અન્નનો બગાડ અટકાવવા જગુભાઈ શું કરતા હતા? અન્નનો બગાડ અટકે તે માટે જગુભાઈ શું કરતા હતા? તો કે ગામમાં કોઈ પણ પ્રસંગમાં જગુભાઈ અચૂક હાજર રહેતા. ભોજન સમયે જો કોઈની થાળીમાં અન્ન બાકી રહ્યું હોય તો તે પ્રેમથી સમજાવીને તેમને ખવડાવતા અને આ રીતે તેઓ અન્નનો બગાડ થતો અટકાવતા હતા. 48. જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે? તો જવાબ આવશે, જગુભાઈ પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે, જેમ કે દરેક કામ ચોકસાઈ અને ઝીણવટથી કરવું જોઈએ, અન્નનો બગાડ થતો અટકાવવો જોઈએ, જો આસપાસ કચરો પડેલો દેખાય તો બીજાને કહેવા કરતાં જાતે ઉપાડી લઈને તેને યોગ્ય જગ્યાએ નાખી દેવો જોઈએ, જેથી લોકો જોઈને શીખે. 49. સ્વચ્છતા જાળવવી એ દરેકની જવાબદારી છે, સાચું કે ખોટું? તો કે સાચું. 50. તમારી શાળાની સફાઈ કોણ કરે છે? તેઓ શાની સફાઈ કરે છે? તો જવાબ આવશે, અમારી શાળાની સફાઈ શાળા દ્વારા રાખવામાં આવેલ સફાઈ કર્મચારીઓ ભાઈઓ અને બહેનો કરે છે. તેઓ શાળાના બધા ઓરડા, ગેલેરી, પાટલી, મેદાન, સંડાસ બાથરૂમ વગેરે સાફ કરે છે. 52. શાળામાં તમે સફાઈ કામ કરતા લોકોને કેવી રીતે મદદ કરશો? તો અમે અમારી આ પેન્સિલનો કચરો કચરાપેટીમાં જ નાખીશું, નોટબુકમાંથી જો પાનું ફાડ્યું હોય તો પણ કચરાપેટીમાં જ નાખીશું, રિસેસમાં નાસ્તો કરતી વખતે જો કંઈ ઢોળાયું હોય તો ભેગું કરીને કચરાપેટીમાં નાખીશું. આ રીતે અમે સફાઈ કરતા લોકોને મદદ કરીશું. 54. શું છોકરાઓ અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે? તો કે ના, છોકરાઓ અને છોકરીઓને કરવાના કામ અલગ અલગ છે, પણ અત્યારના જમાનામાં દરેક પ્રકારના કામ દરેક કરે છે, તેમાં સ્ત્રી અને પુરુષનો કોઈ ભેદભાવ નથી. 55. કામની વહેંચણીમાં તમે કોઈ બદલાવ લાવવા માંગો છો, કેવા પ્રકારનો? તો કે હા, કામની વહેંચણીમાં તમે દરેક વ્યક્તિને તેમની ક્ષમતા અને કુશળતા અનુસારનું કામ મળે તેવું હું ઈચ્છું છું, તેમાં સ્ત્રી કે પુરુષનો ભેદ હોવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જેટલું પણ જોયું છે એટલું તમારે વ્યવસ્થિત વાંચવાનું છે અને જેટલું લેશનમાં આવે છે તમારે લખવાનું છે.